આપણે ભાવેશના હાથે વાવવાનું છે આંબા, તો ભાવેશ આંબાનો ખાડો ગોરે છે. બોલો ગણપતિ બાપા મોરિયા. હેલો ફ્રેન્ડ્સ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો ચાલો, અમે આવી ગયા પાછા એક નવો વ્લોગ લઈને. કેમ છો બધા, મજામાં ને? તો બસ, તો આજે છે ગણેશ ચતુર્થી. તો આજે કિરણ શું શું કરવાનું હોય ગણેશ ચતુર્થીમાં? ગણેશ ચોથમાં ગણેશ ભગવાનને નવરાવીને એની પૂજા કરવાની, પછી એને લાડવા બનાવીને લાડવો ધરવાનો. ગણેશ બાપાને લાડવા ખૂબ જ પસંદ છે, તો લાડવો ધરવાનો. લડ્ડુ તો પસંદ છે ગણેશ ભગવાનને? મને તને ખૂબ પસંદ, તને પસંદ છે. અને જો પાછળ પપ્પા મકાઈ વાવે છે, હમણાં ટ્રેક્ટર આવશે, તમને આગલા વિડીયોમાં જણાવ્યું હતું કે આપણે આજે થોડુંક છે એ ખેતર ખેડી લીધું છે. મમ્મી જો ખડ વાઢીને આવે છે, હમણાં ટ્રેક્ટર આવશે. ઓ મમ્મી મને કહી ને ગયા હતા, હું જાઉં ખેતરમાં ને એક લાડવાની તૈયારી કરજે. તો હાલ હવે હું લાડવાની તૈયારી કરું. હા તો ચાલો તું લાડવાની તૈયારી કર. ના માં ખેતરમાં શું આવે તમને ખબર છે? મકાઈ. તો પાઉંભાજી. કાં પાઉંભાજી? એમાં આપણે પેલા છે ને મકાઈ વાવતા પેલા 10 કિલો અમે જવાર છાઈટી, પછી એમાં મકાઈ પપ્પા વાવે, તો એ બધા એમ કહે કે ભેહું માટે પાઉંભાજી કહેવાય. આજે બપોરના હમાર રાખી લીધો 2 વાગે, અત્યારે બસ પપ્પા હવે જો ટેક રાખે. ચલો હમણાં ત્યાં જઈને હું તમને બતાડું. બાકી શું બધા મજામાં ને? આજો પપ્પા પાછળ થોડાક થોડું કટકું છે, એમાં મકાઈ વાવી દે છે. હા એ તો કોમેન્ટ કરજો કે આ કિરણે કીધું તમ તમને ખબર હતી કે નહીં. મને તો ખબર નથી પાઉંભાજીની. તો ચાલો આપણે આજ તો લાડવા બનાવવાના છે આપણે, કેમ કે આપણે 7-8 ઉપર લાડવા નતા બનાવ્યા, એટલે આજ તો હવે મજા આવી જાય લાડવા ખાવાની. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજનો વ્લોગ જબરદસ્ત બનવાનો છે. થોડુંક તમને બેકગ્રાઉન્ડમાં નોઈસ આવતો હશે ટ્રેક્ટરનો. તો ચાલો ત્યાં જઈને શૂટ કરો. આ કિરણ શું કરતી હોય એ જોઈ જોઈએ. કિરણ કંઈક ને કંઈક જો આવું કરતી જોઈએ. કિરણ શું કરે આ બધું? પોપિયા આવ્યા. આ આપણે કોમેન્ટ આવી હતી કે પોપિયાનું ઓલું કંઈક કોમેન્ટ આવી હતી, તો તમે જોઈ શકો છો. જો આવી રીતના કિરણ પોપિયાના રોપા કરે છે. આજ બપોર નેવરી હતી ને, તો આમાં મેં ધૂળ ભરી દીધી. પછી આમાં છે ને આ 4 કોથળીઓ છે ને, એમાં 2 માં મરચાના બી નાખ્યા ને 2 માં હરિગવાના નાખ્યા ને બીજા બધા છે ને એમાં મેં પોપિયા નાખ્યા ને, એ આપણા માટે નથી. આપણે ત્યાં પોપિયા વાવી દીધા, મારી મમ્મીએ કીધું હતું ઘરેથી કે પોપિયા ડ્રોપ કરી રાખજે. તો આજ બપોર નેવરી હતી ને, તો બધી કોથળીઓ નાખી દીધા. ઓલા તો આપણા 2 તો વવાઈ ગયા ને 2 હજી છે. એ રોપા દઈ ગયા છો, બતાવો જોઈએ ક્યાં. આ જો આવી રીતના રોપા થઈ જાય, પછી પછી જો કેવા મસ્ત રોપા થઈ ગયા. એમાંથી 2 તમે વાવી દીધા ને 2 આ બાકી છે, પણ એ હવે નવરી થાય તે વાવી. આમાં પાછું એવું હોય, જઈ થાય તે ખબર પડે કે આ નર છે કે નારી. કા મોટા થાય તે ખબર પડે કે સાચો છે. હા એટલે નારી હોય ને તો પોપિયા આવે. ઈએ પાછું આપણે મોટા કરીએ તો એ ખબર પડે. નારી હોય તો પોપિયા આવે, નર હોય તો પોપિયા ન આવે, તો એ ખોટા કહેવાય. તો આવી રીતના જો પોપિયામાં પાછું એવું હોય,
આવું બધું છે જો મમ્મી આવી ગયા ખડ વાટીને આપણા લાડવા બનાવવાની તૈયારી થઈ ગઈ ચાલુ મમ્મી પિંડિયા વારે હમણાં પિંડિયા બની જાય એટલે તેલ મૂકી દઈએ આ જો મકાઈ વવાઈ ગઈ છે મકાઈ વાવ્યા પછી આપણે પારા તાણવા પડે એટલે જો અત્યારે પારા તાણે છે આ પાછળ જો લીઠિયું જોડ્યું છે લીઠિયાથી પારા તાણે છે તો જો પહેલાંના કમ્પેરિઝનમાં અત્યારે ખેતી થોડી આમ સહેલી થઈ ગઈ છે કેમકે આ બધા સાધનો આવી ગયા પહેલાં તો અડધો દી પોણો દી તો ખાલી આપણે બળદથી વાવવામાં ને એવામાં જતો પછી એક આખો દી આપણે પારા તાણવામાં જતો તો અત્યારે કેટલું બધું આમ સહેલી ખેતી થઈ ગઈ પહેલાંના કમ્પેરિઝનમાં કરીએ તો અત્યારે તો પણ ખેતી તો અત્યારે આમ હાર્ડવર્ક જ કહેવાય કેમ કે તડકામાં આપણે કામ કરવું જ પડે ખેતી તો સૌથી વધારે હાર્ડવર્કનું કામ તો આપણે આ ખેતીનું જ હોય છે પણ આપણે એમ જોવા જઈએ કે પહેલાં કરતાં સહેલી છે કેમ કે બધા સાધનો આવી ગયા હોય તો ચાલો હવે કિરણે તૈયારી કરી લીધી છે ચૂલે તેલ મૂકી દીધું છે આ પિંડિયા તરવાના છે હવે આપણે કિરણનું કામ હું જોવો બાકી કિરણ જો કિરણે હવે પિંડિયા તૈયાર છે આ સીવાની શું ખાઈ હે જોઈ લે સીવાની એટલે સફરજન જેવી થઈ જાય ને કાં સિવા હું શિવ કે હું સફરજન જેવી જ છું મમરા ને સફરજન ને ખાય છે શિવ શિવા ફરોક તો તને અસર લાગ્યો દીકું હા ગણેશ બાપા ને લાડ બકા તો ચાલો હવે પિંડિયા બધા તરાઈ ગયા છે ને સીવું બાજુમાં બેસી ગઈ છે કિરણના કે હાલો હું થોડુંક ભાંગવા લાગું કાં સીવ તો કિરણે દસ્તેથી ભાંગી નાખ્યા થોડા કેમકે આખા હોય પેલા આવી રીતના ભાંગવા પડે પછી આપણે મિક્સરમાં સાવનો ભૂકો કરી દેવાનો મમ્મી ગયા છે ને પેલું માથેનું લેવા બીજું કેમ કે આમાં બરાબર ભૂકો નહોતો થતો આછો આછો રહી જતો હતો તો આ ચકરી લગાવશો એટલે સાવ ભૂકો મસ્ત થઈ જાય ને કિરણે પેલા ઓલા ભૂંગરા હતા એ થોડાક તળે છે એમાં શિવ ભૂંગરા ખાવા ને દીકું ખાવા ને ભૂંગરા હમણાં ભમ થાય જોઈએ જો શિવ ને કિરણ બે ભૂંગરાનો નાસ્તો કરે છે શિવ તો હમણાં મેં એક ભૂંગરું ખવડાવ્યું તો એ શિવ પાછું ખાવું આપણે ખાઈ બધું ખાવાનું કેવું મીઠું છે કેવું મીઠું છે અને ભાવે અત્યારે ખાડા ગોરે છે આપણે જે આંબાના રોપ લીધા હતા એના જોઈએ અત્યારે આંબા વાવશે કે અત્યારે ખાલી ખાડા જ ગોરવાના કાલકના આંબો વાવો છે ટાઈમ મળે તો આજે ને કે કાલ
ભાવાના હાથથી આંબા હારા થાય છે. આ પણ ભાવાએ ગોયરા હતા ખાડા. આ બે જે આપણા આંબા છે ને એ ભાવાએ જ ખાડા ગોરીને નાખ્યા હતા. પપ્પા કે ભાવાના હાથે આપણા આંબા વાવીએ. ગણેશ બાપાની પૂજા થઈ ગઈ છે અને હવે શિવુ ને કરણ ને લાડવો ખાવા બેસી ગયા છે. તો ચાલો આજના વિડીયોમાં એટલું આ એન્ડ કરીએ. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બોલો ગણપતિ બાપા મોરિયા. ચાલો બોલો બધા ગણપતિ બાપા મોરિયા. હર હર મહાદેવ. કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. ફરીથી મળીએ નવા વ્લોગમાં.